वंदे मातरम विद्यार्थी मित्रों, हरिओम स्कूल ऑफ साइंस आप तमाम विद्यार्थियों स्वागत करे छे। विषय गणित, जेमा विषयांक 7, जग अने मग। विद्यार्थी मित्रों, आपणे गया वीडियो में विषयांक 6 पगनी चाप, जेमा आपणे जुदा जुदा प्राणीओ, पक्षीओ, माणसोनी अने जुदी जुदी छाप दोरी अने समझ्या। आजे आपणे विषयांक 7, जग अने मग विषे समझीशुं। जो विद्यार्थी मित्रों, गणित गम्मत आइडियली बुक में पाना नंबर 51, जेमा प्रकरण 7, जग अने मग। विद्यार्थी मित्रों, अहीं तमने जुदा जुदा पात्रों आपेला छे। कया पात्रों छे? पेलू छे ग्लास। ग्लास छे तेनी अंदर शुं भरेलू छे? पाणी। पाणी छे केवुं कहेवाय? प्रवाही। तो विद्यार्थी मित्रों, अहीं पेला आपणने शुं आपेलू छे? ग्लास। ग्लास आपेलो छे। बीजो आपेलू छे चानो कप। त्रीजो आपेलू छे दूधनो कप। अने चोथो आपेलू छे पाणी भरेलो जग। तो आ विद्यार्थी मित्रों, अहीं जुदा जुदा पात्रों आपेला छे अने तेमां जुदू जुदू प्रवाही भरेलू छे। तो विद्यार्थी मित्रों, आ परथी आपणे कया पात्रमां केटलू प्रवाही समाय ते आपणे अहीं समजीशुं। तो अहीं आपेलू छे प्रश्न 1, मम्मी 3 कप चा केवी रीते बनावे छे? ते अहीं दर्शावेल छे। जाणो, समझो अने माग्या मुजब जवाब आपो। विद्यार्थी मित्रों, अहीं आपणे मम्मी 3 कप चा केवी रीतना बनावे छे ते अहीं आपणे बताव्यु छे, ते आपणे पहेला समजीशुं। तो विद्यार्थी मित्रों, अहीं शेनुं चित्र देखाय छे तमने? गेस स्टोवनुं। અહીંયા આપણને ગેસ દેખાય છે, તેના પર શું મૂકેલું છે? તપેલી। ગેસ સ્ટોવ પર દેખાય છે વિદ્યાર્થી મિત્રો ચાની તપેલી મૂકેલી છે। 2 કપ પાણી લેશું પહેલા। શું લેવાનું છે? મમ્મી શું લેશે પહેલા? 2 કપ પાણી, તેની અંદર 2 ચમચી ચા। વિદ્યાર્થી મિત્રો, 2 ચમચી ચા ઉમેરીશું। તો મમ્મી 3 કપ ચા કેવી રીતના બનાવે છે તે આપણે અહીંયા જોશું। विद्यार्थी मित्रों, पहला मम्मी शू लीधु? 2 कप पानी, पची 2 चमची चा। चा तमे बधाए जोई जशे। त्रीजो 3 चमची खांड। आपणे केटली खांड नाखेली छे मम्मी आमा? 3 चमची, कारण के केटला कप चा बनावाना छे? 3 कप। तो 3 चमची खांड, पची 1 कप दूध। 1 कप दूध। तो विद्यार्थी मित्रों, मम्मी 3 कप चा बनावा माटे केटला कप दूध में नाखवामां आवशे? 1 कप। तो विद्यार्थी मित्रों, चा तैयार थई गई छे 3 कप। तो विद्यार्थी मित्रों, अहींया चित्रमां देखाय छे 3 कप चा तैयार छे। तो विद्यार्थी मित्रों, अहींया आ बधुं उदाहरण परथी आपणे अहींया नीचे जवाब लखीशुं। हवे जुओ नीचे, અહીં 3 કપ ચા બનાવવા માટે મમ્મીએ ખાલી જગ્યા કપ દૂધ અને ખાલી જગ્યા કપ પાણી લીધું। વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ઉદાહરણમાં જોયું, મમ્મીએ 3 કપ ચા બનાવવા માટે મમ્મીએ કેટલા કપ દૂધ લીધેલું છે? અહીંયા આપણને ઉપર દેખાય છે દૂધ કેટલા કપ છે? 1 કપ। વિદ્યાર્થી મિત્રો, અહીંયા કીધું છે અહીં 3 કપ ચા બનાવવા માટે મમ્મીએ ખાલી જગ્યા કપ દૂધ, તો અહીંયા પહેલા ખાનામાં લખીશું 1 કપ। 1 કપ દૂધ અને ખાલી જગ્યા કપ પાણી લીધું। પાણી કેટલા કપ લીધું હતું? 2 કપ। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા બીજી ખાલી જગ્યામાં લખીશું 2 કપ પાણી લીધું। હવે બીજું, 3 કપ ચા બનાવવા માટે 5 ચમચી ખાંડ નાખે તો ચા ખાલી જગ્યા થઈ જાય। વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે 3 કપ બનાવવા માટે ચાનો ઉપયોગ કે ખાંડનો ઉપયોગ કેટલો કર્યો છે? 3 ચમચીનો। તો અહીંયા કીધું છે 3 કપ ચા બનાવવા માટે 5 ચમચી ખાંડ। 5 ચમચી ખાંડ નાખીએ તો ચા કેવી થઈ જાય? સરસ, ગળી। કેવી થઈ જાય? ગળી। તો વિદ્યાર્થી મિત્રો, ખાલી જગ્યામાં લખીશું ગળી, કારણ કે 3 કપ ચા બનાવવા માટે કેટલી ખાંડની જરૂર પડે? 3 ચમચીની। અહીંયા કીધું છે 5 ચમચી, માટે
ચા કેવી થઈ જાય? ગળી, કારણ કે ખાંડ વધી જાય, એટલા માટે ચા કેવી થઈ જાય? ગળી. તો વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યામાં લખીશું ગળી. હવે જુઓ ત્રીજું, મમ્મીએ જો આ નાનો કપની બદલે આ મોટો, દેખાય છે વિદ્યાર્થી મિત્રો, આ નાનો કપ છે અને આ છે તે મોટો કપ છે. મોટો કપ લીધો હોય તો આ નાના કપ છે એ ત્રણ ભરાય કે નહીં? તો વિદ્યાર્થી મિત્રો આ કપ છે કેવો છે? મોટો. અને આ કપ છે એ નાનો છે, તો આ મોટા કપમાં ચા છે તો એ નાના કપ ત્રણ ભરાય કે નહીં? તો વિદ્યાર્થી મિત્રો હા, કારણ કે આ કપ છે કેવો છે? આ કપ કરતા મોટો છે, એટલા માટે આ મોટા કપમાં ચા છે એ આ ત્રણ કપ ચા ભરી શકાય. તો અહીંયા લખવાનું છે આપણે આ ખાલી જગ્યામાં હા, ભરાય. આ નાના ત્રણ કપ છે એ આ કપ ભરાય છે. હવે ચોથું, ચા બનાવવા મમ્મીને જે પ્રવાહી વસ્તુઓની જરૂર પડે છે તે વસ્તુઓના નામ લખો. પ્રવાહી એટલે પાણી, દૂધ, એ બધું શું કહેવાય? પ્રવાહી. તો વિદ્યાર્થી મિત્રો મમ્મીને ચા બનાવવા માટે કયા પ્રવાહીની જરૂર પડી હતી? તો પાણી અને બીજું શું હતું? દૂધ. તો વિદ્યાર્થી મિત્રો આ ખાલી જગ્યામાં લખીશું પાણી અને દૂધ. તો વિદ્યાર્થી મિત્રો તમારે પણ લખવાનું છે પાણી અને દૂધ. તો પાંચમું છે, તમે ચા પીવો છો કે દૂધ? આખા દિવસમાં કેટલા કપ? વિદ્યાર્થી મિત્રો તમે ચા પીવો છો કે દૂધ? તો વિદ્યાર્થી મિત્રો તમે બધા નાના છો એટલા માટે શું પીવો છો? દૂધ. તો વિદ્યાર્થી મિત્રો તો કેટલા આખા દિવસમાં કેટલા કપ પીવો છો દૂધ? તો બે કપ. તો વિદ્યાર્થી મિત્રો તમે ચા પીવો કે દૂધ? તો અહીંયા લખીશું આપણે પેલા દૂધ. શું પીવો છો તમે બધા? દૂધ, કારણ કે તમે બધા બાળકો છો એટલે દૂધ પીવો છો. આખા દિવસમાં કેટલા કપ દૂધ પીવો છો? બે કપ. કેટલા કપ? બે કપ. તો વિદ્યાર્થી મિત્રો આપણે લખીશું બે કપ. તો અહીંયા તમારે લખવાનું છે દૂધ અને બે કપ. તો વિદ્યાર્થી મિત્રો આ તમારે સુંદર અક્ષરે મેં અહીંયા જેવી રીતના તમને લખાવ્યું છે તેવી રીતના તમારે પણ તમારી આઈડિયલની બુકમાં લખવાનું છે. હવે જુઓ પાછળ, પાના નંબર 52, જેમાં છે ચાની દુકાન. વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને જે ચિત્ર દેખાય છે તે શેનું છે? ચાની દુકાનનું. તેમાં અહીંયા બોર્ડ પર લખેલું છે નાનો કપ છે, નાનો કપ છે કેટલા રૂપિયામાં મળે છે? 10 રૂપિયામાં. અને જ્યારે મોટો કપ છે એ કેટલા રૂપિયામાં મળે છે? 20 રૂપિયામાં. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ તમને દેખાય છે આ ચાવાળા જે ભાઈ છે તે નાનો કપ 10 રૂપિયામાં આપે છે અને મોટો કપ 20 રૂપિયામાં આપે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં કીધું છે અહીં ચાની દુકાનમાં ચા વેચાય છે. આ ચાની દુકાન છે તેમાં શું વેચાય છે? ચા. ત્રણ મિત્રો, જો દેખાય છે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને ત્રણ આ મિત્રો છે, રમેશ, અનીશ અને નિગમ ચા પીવા જાય છે. આ ત્રણ મિત્રો છે તે શું કરવા માટે જાય છે? ચા પીવા માટે જાય છે. તો વિદ્યાર્થી મિત્રો આ ચિત્ર પરથી આપણે નીચેની ખાલી જગ્યા પૂરીશું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કીધું છે પ્રશ્ન 2, ચિત્ર પરથી માગ્યા મુજબ જવાબ આપો. પ્રશ્ન 1, રમેશ એક નાનો કપ ચા ખરીદે છે તો તેને ખાલી જગ્યા રૂપિયા આપવા પડે. રમેશ જો આ રમેશ છે તે એક નાનો કપ ચા ખરીદે છે તો તેને કેટલા રૂપિયા ખરીદ આપવા પડશે? તો નાના કપના શું ભાવ છે? 10 રૂપિયા. નાનો એક કપ છે તેના કેટલા રૂપિયા છે? 10 રૂપિયા. તો આ એક કપ ચા ખરીદે છે તો તેને કેટલા રૂપિયા આપવા પડશે? 10 રૂપિયા. તો તેની ખાલી જગ્યામાં લખીશું 10. હવે બીજી ખાલી જગ્યા,
અનિશ અને નિગમ બંને એક કયો કપ ખરીદે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા ચિત્રમાં તમને દેખાય છે મોટો કપ ચા ખરીદે છે તો તેમાંથી બે નાના નાના બે કપ દેખાય છે વિદ્યાર્થીઓ નાના બે ચા ભરી શકાશે કે નહીં અનુમાન કરી હા કે નામાં જવાબ આપો આ 20 રૂપિયા વાળો મોટો કપ ખરીદે છે કોણ ખરીદે છે અનિશ અને નિગમ તો વિદ્યાર્થી મિત્રો અનિશ અને નિગમ મોટો કપ ખરીદે છે તો તેમાંથી તે બે નાના બે કપ ભરી શકાશે કે નહીં તો વિદ્યાર્થી મિત્રો હા કારણ કે તે મોટો કપ ખરીદે છે તેમાંથી બે નાના કપ ભરી શકાશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જવાબમાં લખીશું હા આ ખાલી જગ્યામાં લખીશું હા હવે ત્રીજો ત્રણ મિત્રો કુલ કેટલા રૂપિયા ચૂકવશે આ ત્રણેય મિત્રો છે એ કેટલા રૂપિયા ચૂકવશે કારણ કે અહીંયા રમેશે એક કપ ખરીદ્યો છે તો તેને કેટલા રૂપિયા આપ્યા હતા 10 રૂપિયા અને આ બંનેએ એક કપ મોટો ખરીદ્યો તો એટલે કેટલા રૂપિયા આપ્યા હતા એને 20 રૂપિયા તો 20 ની અંદર 10 ઉમેરીએ તો કેટલા થાય 30 તો આ ત્રણેય મિત્રો થઈ કેટલા પૈસા ચૂકવે છે ત્રણેય મિત્રો કુલ કેટલા રૂપિયા ચૂકવશે તો 30 કારણ કે મોટો એક કપ 20 રૂપિયાનો અને એક નાનો કપ 10 રૂપિયાનો એટલે 20 ની અંદર 10 ઉમેરીએ તો કેટલા થાય 30 તો ત્રણેય મિત્રો કેટલા પૈસા ચૂકવશે 30 રૂપિયા તેવી જ રીતના આગળ ચોથું 10 રૂપિયામાં રૂપિયામાં કયો કપ ચા મળશે 10 રૂપિયામાં કયો ચા કપ ચા મળશે નાનો કપ કે મોટો કપ તો વિદ્યાર્થી મિત્રો 10 રૂપિયામાં કયો કપ હતો આપણે ઉપર નાનો કપ તો વિદ્યાર્થી મિત્રો આપણે લખીશું નાના કપ ઉપર ખરું કરીશું પાંચમું છે ચાનો કપ કયા વાસણની મદદથી સહેલાથી ભરી શકાય અ આપેલું છે ચમચી બ આપેલું છે માટલું ક આપેલું છે વાટકી અને ડ આપેલું છે તપેલી ચાનો કપ ભરવો હોય તો કયા વાસણની જરૂર પડે તપેલીની તો વિદ્યાર્થી મિત્રો અહીંયા લખીશું ડ વિદ્યાર્થી મિત્રો અહીંયા જેવી રીતના મેં ખાલી જગ્યા તમને પુરાવી છે તેવી રીતના તમારે પણ વિચારીને પૂરવાની છે તો જુઓ વિદ્યાર્થી મિત્રો હોમવર્કમાં તમારે ગણિત આઈડિયલની બુકમાં પાના નંબર 51 અને 52 પૂર્ણ કરવું અને ઘરકામની નોટમાં પાના નંબર 51 ને 52 લખી પાકું કરવું તો વિદ્યાર્થી મિત્રો આપણે ફરી મળીશું આવતા વિડીયોમાં ત્યાં સુધી આવજો.